સતત બે વર્ષથી કોરોના વાયરસના લીધે બાળકોનું શિક્ષણ કાર્ય બંધ છે. વિરા સરકારનું શિક્ષણ વિભાગ સત્વરે શાળા શરૂ કરવા માટેના આયોજનમાં જોતરાઈ ગયું છે. શાળા શરૂ થાય અને બાળકોને પ્રાથમિક લેવલનું શિક્ષણ યાદ કરાવી ફરીવાર શાળાએ આવતા કરવા માટે શિક્ષકોને ભારે મથામણ કરવી પડે તેમ છે. શાળા શરૂ થાય અને બાળકોને પ્રાથમિક લેવલનું શિક્ષણ યાદ કરાવી ફરીવાર શાળાએ આવતા કરવા માટે શિક્ષકોને ભારે મથામણ કરવી પડે તેમ છે. તો આ તરફ ધાનેરા તાલુકાના ઝાડી ગામમાં શાળાનું શિક્ષણ શરૂ થાય છતાં બાળકો અભ્યાસ કરી શકે તેમ નથી. કારણ કે આ પ્રાથમિક શાળા બે ભાગમાં વહેંચાયેલી છે અને બંને શાળામાં 750 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જોકે વર્ષો જૂની શાળાના ઓરડા ખંડર હાલતમાં છે અને ઓરડામાં મોટી જાનહાનિ થઈ શકે તેવી શક્યતા છે. શાળાના ઓરડાના પતરા તૂટી ગયા છે, દિવાલો પર મોટી મોટી તિરાડો આવી ગઈ છે, ભોય તળિયાને કીડી અને મકોડાએ પોતાના નામે કરી નાખ્યું છે. આખરે શાળા શરૂ થાય તો બાળકોને ક્યાં બેસાડવા અને સતત બે વર્ષના શિક્ષણ કાર્યની ખોટ પૂરી કરી શકાય. આ મામલે ગ્રામજનો ચિંતામાં છે. પ્રાથમિક શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો શિક્ષણ માટે આવતા હોય છે. ઝાડી ગામની બંને શાળાના ઓરડાની હાલત જોતા ઝાડી ગામના વાલીઓ બાળકોને મોતના મુખમાં મૂકવા તૈયાર થાય તેમ નથી. શિક્ષણ વિભાગ સત્વરે ઝાડી ગામના જર્જરિત ઓરડા બાબતે યોગ્ય નિર્ણય લઈ બાળકોના શિક્ષણ બાબતે ચિંતા કરે તેવી માંગ ઉઠી છે. જાડી શાળાની અંદર ગયા માર્ચ મહિનાથી હાલ સુધી તમામ શાળાઓ બંધ છે ગુજરાતની કોરોનાના કારણે. એટલે છેલ્લા 1.5 વર્ષથી બાળકોનું શિક્ષણ બિલકુલ નિષ્ફળ રહ્યું હોય એમ કહીએ તો બી ખોટું નથી. પણ હું જાડી પ્રાથમિક શાળાની વાત કરું તો જાડી પ્રાથમિક શાળા બે ભાગમાં વહેંચાયેલી છે, ભાગ એક અને ભાગ બેમાં. પણ બંને શાળાઓના ઓરડા એટલા બધા જર્જરિત છે કે અંદર બાળકો બેસીને અભ્યાસ કરી શકે તેવી કોઈ પોઝિશન નથી. છતાં સરકારશ્રીને વારંવાર 3-4 વખત રજૂઆત કરવા છતાં કોઈ આના વિશે કંઈ વિચાર્યું નથી. તો અધિકારીઓ અને સરકારશ્રી આ બાબતે કંઈક પગલાં લઈ અને બાળકો જે શિક્ષણથી વંચિત રહી ગયા છે તેમના માટે કંઈક ઘટતું કરે, જેથી કરીને માનનીય નરેન્દ્રભાઈ મોદીનું પ્રાથમિક શિક્ષણ અધર લાવો પણ એ વિચારને આગળ ધપાવી અને આપણે સૌ બધા મળીને બાળકોના ભવિષ્ય વિશે કંઈક વિચારીએ અને ચિંતા કરીએ. એ જ બંને શાળાઓને કેટલા ઓરડા આવેલા છે? બંને શાળા, આ જાડી પ્રાથમિક શાળા એકની અંદર લગભગ 15 ઓરડાઓ છે, એમાંથી 8 તો બિલકુલ જર્જરિત છે કે જેમાં તિરાડો પડેલી છે, નીચે ગરોળીઓ અને મકોડા કીડીના દર છે. અને જાડી પ્રાથમિક શાળા બેની અંદર પણ જર્જરિત છે. એ બંને સ્કૂલો ફરીથી રિપેરિંગ થાય એના માટે સરકારમાં રજૂઆતો વારંવાર કરી છતાં હજી સુધી કશું નિર્ણય થયો નથી. તો આપના માધ્યમથી સરકારશ્રીને ફરીથી અમે કહેવા માગીએ છીએ કે આ બંને સ્કૂલોના ઓરડા તાત્કાલિક નવા આપી અને બાળકોના શિક્ષણ વિશે કંઈક ચિંતા કરે. ધાનેરા તાલુકાની ઝાડી ગામની બંને શાળાના ઓરડા બેસવા લાયક નથી તે અંગેની લેખિત રજૂઆત ધાનેરા તાલુકા પંચાયતે કરી છે. તેમજ નવા ઓરડા માટે ઝાડી ગામના આચાર્ય દ્વારા પણ રજૂઆતો કરાઈ છે. પરંતુ બાળકોના ભવિષ્યની ચિંતા ન હોય તેમ શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં છે. બે વર્ષથી શાળાનું શિક્ષણ કાર્ય બંધ હતું તે સમયકાળ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓના જર્જરિત મકાનોનું બાંધકામ થઈ શકતું હતું, પરંતુ આવી જરૂરી રજૂઆતો કરે કોણ? જાડી એક પ્રાથમિક શાળામાં આપણે ધાનેરા તાલુકાની 8 રૂમ ડેમેજ છે, એમાં તાલુકામાંથી જર્જરિતનું પ્રમાણપત્ર મળી ગયેલું છે અને અહીંથી બીજા મહિનામાં આપણે જિલ્લા આપણે તાલુકામાંથી માર્ગ અને મકાન વિભાગમાં બીજા મહિનામાં 2021માં ત્યાંથી ડિસ્પેચ કંઈ ત્યાં મોકલાયેલું છે જિલ્લામાં, એટલા સુધીની કામગીરી થયેલી છે. સાહેબ, ડેમેજ ઓરડા છે એ વાતને કેટલો સમય વીત્યો રજૂઆત કર્યા? આમાં તો 2019માં પ્રોસેસ ચાલુ કરી હતી મેં અને હમણાં શરૂઆતમાં જ બીજા મહિનામાં સુધી એ બધી આપણા તાલુકામાં બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ. સાહેબ, જાડીમાં કુલ કેટલી શાળાઓ આવેલી છે, કેટલા બાળકો છે, કેટલા 8 ધોરણ છે બરોબર અને કુલ 15 રૂમો છે, એમાંથી 8 ડેમેજ છે. અચ્છા, અને જાડી બે શાળાની અંદર? સર, એમાં સર 5 પેલા ડેમેજ જેવા રૂમ છે કઈ અને એ પણ એક બિલ્ડિંગ મોટું છે અને પાછળ 3-4 રૂમો છે. અચ્છા, બંને સ્કૂલમાં કેટલા બાળકો અભ્યાસ કરતા છે? જાડી સમથિંગ 375 ની આજુબાજુ. અચ્છા, કદાચ શાળા શરૂ થાય તો સાહેબ બેસવાની વ્યવસ્થા કરી બાળકોને અત્યારે? આ જે છે એ જ છે.